આગળ વધી આપણી સાથે પિડલાઇટના મેનેજમેન્ટ જોડાઈ ચૂક્યા છે. કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અપૂર્વ પારેખ આપણી સાથે આ 7 વર્ષની જર્ની જે રહી છે એની અંદર એઝ અ કોર્પોરેટ જોઈન ઇન થયા છે અને ઓલવેઝ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ ઉપર આપણી સાથે વાતચીત પણ કરી છે. તો સૌથી પહેલા સર સ્વાગત છે આપનું શો ઉપર અને બેસ્ટ વિશેસ તમને પણ સીએનબીસી બજાર અને આખી ટીમ તરફથી જે આપણે સાથે મળીને આ એક નવું માઇલસ્ટોન અચીવ કર્યું છે એની પર તમારા અનુભવો સાથે એક શરૂઆત કરીએ. સૌથી પહેલા સીએનબીસી બજારને ખૂબ ખૂબ અભિનંદન. તમે આજે 7 વર્ષ પૂરા કર્યા છે, એક બહુ જ સરસ અને આગળ પડતી ચેનલ તમે બનાવી છે. ભારતમાં અને ભારતથી બહાર ઘણા ગુજરાતીઓને આ ચેનલ બહુ જ પસંદ છે, એટલે મારા આપને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અમારો અને આ એન્ટાયર પીડીલાઇટ ફેમિલીનો પણ બહુ જ સારો અનુભવ રહ્યો છે સીએનબીસી બજાર સાથે. સો તમે આવું જ સારું કામ કરતા રહો અને આગળ વધો. અગ્રીડ સર. અચ્છા, શરૂઆત કરીએ પહેલાં મારે તમારી તરફથી એ જાણવું હતું, તમારા નેતૃત્વમાં કંપનીએ ઘણો ગ્રોથ જોયો છે, આ પ્રોસ્પેરિટીની વાત કરવા જઈએ તો એના બેઝમાં શું હતું? આપણા બધા જ ઇન્વેસ્ટર્સ માટે તમારી તરફથી શું એડવાઇસ રહેશે? તમારો ઇન્વેસ્ટમેન્ટ મંત્ર શું હતો? સી, મારા પ્રમાણે યુનો એ પ્રોસ્પેરિટી કે સફળતા માટે મંત્ર સારા અને ખરાબ કામમાં લગભગ સરખો જ હોવો જોઈએ. મારા પ્રમાણે આપણે આપણે આપણું કામ પ્રયાસ કરવાનું છે, પરિણામની બહુ ચિંતા કર્યા વિના સારો પ્રયાસ ચાલુ રાખવાનો છે. કોઈ શોર્ટકટ કે એવી વસ્તુની બદલે એકદમ લોંગ ટર્મ અને આગળની લોંગ ટર્મ વિચારની શક્તિ કરીને કામ કરવું એ જરૂરી છે. એટલે મારા પ્રમાણે એનો સક્સેસનો મંત્ર આ જ છે. અને બીજું એક છે કે નવું નવું શીખતા રહેવું જોઈએ, નોલેજ વધારવું જોઈએ. આજે આખું વિશ્વ અને વર્લ્ડ બહુ ચેન્જ થઈ રહ્યું છે, નવી નવી વસ્તુ નવી ટેકનોલોજી આવી રહી છે, એટલે પોતાનું નોલેજ અને પોતાનું લર્નિંગ વધારવું એ ખૂબ જરૂરી છે અને આવા સમયમાં તો વધારે જરૂરી છે. અગ્રીડ સર. અચ્છા, એ સિવાય કેમ કે આપણે કોરોના ક્રેક્સમાંથી થોડુંક રિવાઈવ કરી રહ્યા છે, એઝ ઇન્ડિયા તમે બાકી ઇમર્જિંગ માર્કેટ્સ કમ્પેરિઝનમાં ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ કેવી રીતના આગળ વધતા જોઈ રહ્યા છો, સ્પેશિયલી તમારી ઇન્ડસ્ટ્રી માટે? ભારત દેશ તો બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે જ, આખું વિશ્વ જોઈ રહ્યું છે કે ભારત બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, એટલે પૂરું વિશ્વ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે અને ઇન્ડિયન બિઝનેસીસ અને ઇન્ડિયન લોકોએ તો આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ અને કરવું જ જોઈએ, કારણ કે ઓપોર્ચ્યુનિટી તો સારી જ છે. આવી મુશ્કેલી એનો આ બહુ મોટી મુશ્કેલી છે, નોર્મલ મુશ્કેલી જેવી નથી, પણ આ મુશ્કેલીથી પણ ઇન્ડિયા બહાર આવશે, ભારત બહાર આવશે, ભારતીયો મહેનત કરીને આમાંથી બહાર આવશે. એટલે મારા પ્રમાણે ઇન્ડિયાનું લોંગ ટર્મ પોટેન્શિયલ અને ઓપોર્ચ્યુનિટી ખૂબ જ સારી છે અને અમારી જેવા ઘણા કંપનીઓ અને લોકો મહેનત કરી રહ્યા છે કે આ પોટેન્શિયલમાં કઈ રીતે એમાં પાર્ટિસિપેટ થઈ શકે અને ઇન્ડિયાને આગળ લઈ શકીએ, પોતાની કંપનીઓને આગળ લઈ શકીએ. અગ્રીડ સર. કેમ કે આપણે સેમ બેઝ શેર કરીએ છીએ, એઝ અ ગુજરાતી તમે બિઝનેસ સાથે કોરિલેશન કેવું જુઓ છો, યુરોપ અમેરિકા આફ્રિકા કે બીજે ક્યાંય બી જાઓ, ગુજરાતીઓ ધંધામાં દેખાતા જ હોય છે. એનો જેમ લોકો કહે છે કે ધંધો ગુજરાતીઓના બ્લડમાં હોય છે, એટલે એનો આ ચેનલ જે સીએનબીસી બજાર તમે ચાલુ કરી બિઝનેસ માટે બહુ સારું કામ કર્યું છે અને એનો ગુજરાતીઓ અને એનો બિઝનેસ તો બંને સાથે જ હોય છે, એટલે એનો બહુ સારું છે કે તમે આ રીતે ગુજરાતીઓ માટે પણ આવી ચેનલ છે અને 7 વર્ષ અને તમે બહુ આગળ પ્રયાસ કર્યો છે.